रशिया युक्रेन पर वर्चस्व धरावतो होय एवुं लागे छे, परंतु युक्रेन पण हुमलो करवामां पाछळ नथी। आ तस्वीरो जुओ। युक्रेने दावो कर्यो छे के तेमना फाइटर जेटे रशियन फाइटर जेटने तोड़ी पाड्यो छे। युक्रेनियन सैनिकोए रशियन सैनिकों पर हुमलो कर्यो। एक वीडियो बहार पाड्यो जेमां तेमणे दावो कर्यो के SU-24 फाइटर जेट्से दुश्मननी जग्याओ पर बमबमारो कर्यो। त्यांथी सामे आवेला वीडियोमां युक्रेनियन फाइटर जेट आकाशमांथी बमबमारो करता जोवा मळ्या। रशियन सैनिकोए युक्रेनना चार्निवमां तेलना डेपोने निशान बनाव्यो। आ तस्वीरो जुओ। रशियन सैनिकोए मिसाइल वडे आखा ऑइल डेपोने उड़ावी दीधुं, हुमलो कर्यो अने त्यारबाद आ ऑइल डेपोमांथी भयानक आग अने तेमां धुमाड़ाना गोटे गोटा निकळवा लाग्या। त्यांथी बहार आवेली तस्वीरोमां जोई शकाय छे के आखो जे आ डेपो छे ए भीषण आगमां लपेटाई गयो छे। त्यां काळा धुमाड़ाना गोटे गोटा दूर दूर सुधी जोवा मळ्या। युक्रेन पर रशियाना हुमलाथी हवे मात्र युक्रेनने ज नहीं परंतु अन्य देशोंने पण नुकसान थवाना अहेवाल छे। आ साथे जोड़ायेली केटलीक तस्वीरो पण सामे आवी छे जेमां युक्रेनना एक बंदर पर उभेला विदेशी जहाज बांग्लार समृद्धि पर मिसाइलथी हुमलो करवामां आव्यो छे, जे बाद ते जहाजमां आग लागी गई। आ हुमलामां जहाजना एक क्रू मेम्बरना मौतना समाचार पण सामे आव्या। युक्रेन थी आणंदनी त्रण विद्यार्थिनीओ वतन परत फरता परिवार साथे स्थानिकोमां पण खुशीनो माहोल छवायो। आणंदना सांसद मितेशभाई पटेले त्रणेय विद्यार्थिनीओनुं स्वागत कर्युं। परिवारे भारत सरकारनो आभार पण व्यक्त कर्यो। आणंदना सांसद मितेशभाई पटेल आ परिवारजनोने मळवा माटे पहोंच्या हता अने तेमणे राज्य सरकार अने केन्द्र सरकारना प्रयासोने बिरदाव्या हता। આણંદના સાંસદ સભ્ય શ્રી મિતેશભાઈ પટેલ સાથે કોન્ટેક્ટ કરાવ્યો અને એમણે અમને સપોર્ટ કર્યો, બેક સપોર્ટ આપ્યો, અમારા પેરેન્ટ્સને સપોર્ટ આપ્યો અને એમને આશ્વાસન આપ્યું કે તમે ત્યાંથી નીકળી શકશો। અને જ્યારે મેં પોલેન્ડની બોર્ડરે પહોંચ્યા, જ્યારે તેમને ઇન્ડિયનને એન્ટ્રી બંધ કરી દીધી હતી, ત્યારે પણ અમે એમનો કોન્ટેક્ટ કર્યો અને અમે ભારત અને એમના થ્રુ જે મોદી સરકાર છે એમને અમને હેલ્પ કરીને અમને ઇન્ડિયનને એન્ટ્રી અપાઈ પોલેન્ડમાં અને અમે આગળ જઈ શક્યા। અને પોલેન્ડમાં અમને જે ઇન્ડિયન એમ્બેસી છે એમણે પણ ઘણી હેલ્પ કરી અને અમે બહાર નીકળવામાં ઘણો સહયોગ આપ્યો। જે રીતે એમને પોતાને ત્યાં આગળ યુક્રેનમાં જે મદદની જરૂર હતી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મિશન ગંગા હેઠળ જે અભિયાન ચલાવ્યું છે, અભિયાન હેઠળ ભારત દેશના એક પણ સ્ટુડન્ટ યુક્રેનમાં રહેશે નહીં અને દરેક સ્ટુડન્ટને પાછા લાવવામાં ભારત દેશ પ્રથમ છે। યુક્રેન રશિયાના યુદ્ધની આડઅસર ગુજરાતના વેપાર ધંધા પર દેખાઈ રહી છે। હીરા, સિરામિક અને કાપડ ઉદ્યોગને અસર પહોંચી છે। યુક્રેન રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની આડઅસર ગુજરાતમાં દેખાતી જોવા મળી રહી છે। કાપડ, હીરા અને સિરામિક ઉદ્યોગમાં બ્રેક વાગી ગઈ છે। હીરા ઉદ્યોગની વાત કરીએ તો બોટાદમાં 1500થી વધુ હીરાના કારખાના છે। કોરોના બાદ માંડ ગાડી પાટા પર ચડી હતી, પરંતુ કાચા હીરાની આવક ઘટી છે, તેની સામે તૈયાર હીરા કોઈ ખરીદતું નથી। આ જ પરિસ્થિતિ રહેશે તો કારીગરોને ઘરે બેસવાનો વારો આવી શકે છે। એમ કે કાચું થઈ ગયું મોંઘું, જે બહારથી માલ આયાત થતો હોય અને તૈયાર માલ કોઈ લેતું નથી, તો એના માટે થોડી વધારે મુશ્કેલી પડશે। આ પહેલા કોરોના કાળ હતો ત્યારે માંડ માંડ કરીને કામ થતું ને ગાડી પાટે ચડી હતી, તો આ યુક્રેનનું યુદ્ધ ચાલુ થયું તો હતી ને એની પરિસ્થિતિ પાછી ઊભી થઈ। જો આમનામ રહેશે તો આ કારખાના બંધ થશે તો અમારી રોજી રોટી પણ છીનવાઈ જશે। તો બીજી તરફ મોરબીના સિરામિક ઉદ્યોગને પણ યુદ્ધનો મોટો ફટકો લાગ્યો છે। સિરામિક ઉદ્યોગનું માસિક ટર્નઓવર અંદાજે 100 કરોડનું છે। વેપારીઓ રશિયા અને તેની આસપાસના દેશોમાં સિરામિક ટાઇલ્સની નિકાસ કરે છે, જે હાલ સંપૂર્ણ બંધ છે। ખાસ કરીને એક્સપોર્ટ યુનિટ ધરાવતા કે જે રશિયામાં અંદાજે 50 કરોડનું એક્સપોર્ટ છે, એના આજુબાજુના જે કન્ટ્રી કે જે રશિયાના પોર્ટ ઉપરથી બાય રોડ લઈ જતા હોય એવા કન્ટ્રીમાં પણ 20 થી અંદાજે 40 કરોડનું એક્સપોર્ટ છે। રશિયાના હુમલામાં યુક્રેનનું કચ્છર ઘાણ નીકળી ગયો છે। યુક્રેનના મોટા શહેરો વેરાન બની ગયા છે। સંપત્તિની સાથે લોકોને પણ જાનમાલનું નુકસાન થયું છે, ત્યારે આ યુદ્ધની આડઅસર ક્યાં ગુજરાતને પણ નડી રહી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી।